અને કૃષ્ણ જે પદ છે તે સૌ કોઈ અત્યારે તેને માણી રહ્યા છે। કૃષ્ણ જન્મોત્સવ ની અંદર આપ જોઈ રહ્યા છો કે તમામ જે ભીડ છે તે આપને બતાવું, ખાસ કરીને જે માહોલ છે તે આપને બતાવવાની કોશિશ કરીશ। એક તરફ કૃષ્ણ સ્વરૂપના સૌ કોઈ દર્શન કરી રહ્યા છે અને સાથોસાથ એ સ્વરૂપના દર્શનની સાથોસાથ તમામ બાબતો જે છે તેમાં હાલ જે મંદિર તરફની વ્યવસ્થાઓ કરાય છે તેના વિશે આપને માહિતી આપીએ। ખાસ કરીને મંદિરમાં જે વ્યવસ્થાઓ કરાય છે, ઘણા સમય બાદ આવો અવસર આવ્યો છે, અવસર વિશે શું કહેશો? વિશેષ તો એ છે કે ભગવાન જ્યારે પણ જન્મ લે છે એ આપણા સૌ માટે એક ઉત્સાહ અને ઉજવણીનો અવસર હોય છે, અને અત્યારે 12 વાગે ભગવાનના જન્મ પછી બધા ભક્તો જેટલા ઉત્સાહથી એમના આ જન્મોત્સવમાં ભાગ લે છે એથી ખબર પડે કે ભગવાનની દિવ્યતા કેટલી વિશાળ ફેલાઈ છે, અને આપણે સૌ પર ભગવાનની કૃપા બની રહે એવી પ્રાર્થના કરતા જન્માષ્ટમીની સૌને શુભકામનાઓ। આજે અવસર છે તેમાં વિશેષ આયોજનો કરાયા, પણ ઘણા સમય બાદ લોકો પણ બહાર નીકળ્યા છે, લોકોનો કેવો ભાવ જોઈ રહ્યા છો? લોકો તો હંમેશા ભગવાન કૃષ્ણના ભક્ત જ છે, કોરોના કાળ હોય કે બીજો કોઈ પણ સમય હોય, સામાન્ય રીતે બધાને ઉત્સવોમાં અને ઉજવણીઓમાં ભાગ લેવાનું ગમતું જ હોય છે, અને ખાસ કરીને ભગવાન કૃષ્ણનું જન્મોત્સવ હોય તો એના કરતાં મોટું પર્વ આખા વર્ષમાં જોવા નથી મળતું, તો એટલા માટે આજે ખાસ કરીને લોકોએ જ્યારે છેલ્લા વર્ષે જન્માષ્ટમી ઉજવણીમાં ભાગ ન લઈ શક્યા હતા અને આ વર્ષે એ લોકોને ભાગ લેવાનો અવસર મળ્યો છે તો બધામાં બહુ જ ઉત્સાહ જોવા મળે છે। મંદિરમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ ભક્તો જે છે તે પણ અહીં કૃષ્ણ ભક્તિમાં મગન જોવા મળી રહ્યા છે, અને આ જ તો કૃષ્ણ જન્મોત્સવનો ખરો આનંદ છે કે જે ભક્તો હંમેશા માટે યાદગાર બની રહે છે, અને આવતો કૃષ્ણ જન્મોત્સવ કરાવે છે સૌ પણ આનંદની રાહ જોશે। શ્રીરામ, બિલકુલ।